આપણા મહેસાણા જિલ્લાના હાલ કેવા હતા ભાઈ? વીજળીના બલખા પડે, વીજળી ક્યારે જાય છે નહીં, વીજળી આવી કે ના આવી એના સમાચાર આવતા હતા. અને પાણી માટે તો આપણી બેન દીકરીઓને 3-3 કિલોમીટર માથે માટલા લઈને જવું પડતું હતું. એ દિવસો ઉત્તર ગુજરાતની મારી માતાઓ બહેનો, ઉત્તર ગુજરાતના મારા જવાનોએ જોયા છે દોસ્ત. આજે જે 20-22 વર્ષના દીકરા દીકરીઓ હશે ને, એમને આ મુસીબતોની ખબર સુદ્ધા નહીં હોય. અહીં જે સ્કૂલ કોલેજ જવાવાળા યુવાનો છે, એમને તો આ બધું સાંભળીને પણ આશ્ચર્ય થયો. અચ્છા, આવું હતું? સાથીઓ, આપણી કેવી દશામાં જીવતા હતા એ તો તમારા વડીલો તમે વાત કરો તો કહેશે. અનેક પ્રકારની સમસ્યાઓથી ગુજારો કરવો પડતો, અને વીજળીના અભાવમાં ભણવાનું તો અત્યંત મુશ્કેલ હતું બાળકો માટે. ઘરમાં ટીવી કે પંખો તો એ દાડામાં જમાના જ નહોતા આપણે ત્યાં. સિંચાઈની વાત હોય, પઢાઈની વાત હોય કે દવાઈની વાત હોય, બધામાં મુસીબતનો અંબાર. અને એની સૌથી મોટો દુષ્પ્રભાવ આપણી દીકરીઓના શિક્ષણ પર પડતો. આપણા મહેસાણા જિલ્લાના લોકો સ્વભાવે કુદરતી ગણિત અને વિજ્ઞાનમાં એકો. તમે અમેરિકામાં જાઓ, બધા ઉત્તર ગુજરાત ચમકારો ત્યાં ગણિત વિજ્ઞાનના ક્ષેત્રોમાં દેખાય. આખા કચ્છમાં જાઓ તો મહેસાણા જિલ્લાના શિક્ષકો તમને દેખાય. કારણ, આપણી પાસે કુદરતી આ સામર્થ્ય હતું, પરંતુ સંજોગ એવા વીજળી પાણી અભાવમાં જીવવાનું. એના કારણે જે ઊંચાઈઓ પર જવાનું એ પેઢીને અવસર મળવો જોઈતો હતો, નહોતો મળ્યો. આજની પેઢીને તો હું કહેવા માંગુ છું, દમ તમારામાં જોઈએ, આસમાન જેટલા અવસર ઊભા છે દોસ્ત. એટલું જ નહીં સાથીઓ, અહીં આપણે ત્યાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કેવી હતી. ઘેરથી બહાર નીકળો ને, અહીંથી અમદાવાદ જવું હોય ને તો ફોન કરીને પૂછે કે અમદાવાદમાં શાંતિ છે ને, અમારે ખરીદી કરવા આવું છે, દીકરીના લગ્ન છે. આવા દિવસો હતા કે નહીં ભાઈ? આવું હતું કે નહીં? છાસ મારે ઉલ્લડો થતા હતા કે નહોતા થતા? અરે, એ તો દશા એવી હતી કે છોકરું જન્મીને બોલતું થાય ને તો એને કાકા મામાના નામ ન આવડતા હોય, પણ એને પોલીસવાળાનું નામ ખબર હોય કે ઘરની બહાર જ ઊભો હોય. કર્ફ્યુ શબ્દ એને બચપણથી સાંભળ્યો હતો. આજે 20-22 વર્ષનો ગુજરાતનો જવાનિયો એને કર્ફ્યુ શબ્દ સાંભળ્યો નથી. આ કાયદો વ્યવસ્થાનું કામ આપણે ગુજરાતમાં કરી બતાવ્યું.